ભાગ આઠ લઈ જઈએ હવે આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ ઓફ કોકરોચ વંદાનું પાચન તંત્ર બાહ્ય રત્નાવૃત્તિ પૂરી થઈ લિંગ ભેદમાં ખાસ એક યાદ રાખવાનું પુચ્છકંઠિકાના આધારે નર વંદો અને માદા વંદો એકબીજાથી અલગ પડે જો પુચ્છકંઠિકા હાજર હોય તો એ નર વંદો પુચ્છકંઠિકા ગેરહાજર હોય તો એ માદા વંદો કહેવાય બાકી પુચ્છ સોડ બંનેમાં હોય ડાયજેસ્ટિવ સિસ્ટમ ઓફ કોકરોચ વંદાનું પાચન તંત્ર ફિગર ડ્રો કરીશું આપણે આકૃતિ હંમેશા આ રીતે દોરવાની જુઓ શરીર એનું ખંડોમાં વિભાજિત થયેલું હોય પહેલા આપણે જોડશું કંઠનળી કંઠનળીનો ભાગ પછી આપણે જોડશું અન્નનળી અન્નનળીનો ભાગ પછી આપણે જોડશું અન્ન સંગ્રહાશય અન્ન સંગ્રહાશય પછી એની સાથે જોડાયેલ પેશણી આટલો ભાગ એનો અગ્રાંતરમાં આવશે પછી મધ્યાંતર કંઈક અંશે ગૂંચળામય સાંકળું આ રીતે ડ્રો કરવાનું આ મધ્યાંતર થયું સાંકળું પછી પ્રમાણમાં વીસ થોડુંક મધ્યાંતર કરતા થોડુંક ફૂલેલું પશ્વાંતર આવશે પશ્વાંતરનો શરૂઆતનો ભાગ સાંકળો પછી આવા આના કરતા છે ઓળું બનાવવાનું મધ્યાંતરમાં સુપસ્વાંતરમાં શેષાંતર કોલોન અને મળાશય બસ આ રીતે હોય એક જોડ લાળ ગ્રંથિ લાળ ગ્રંથિ કહેવાય એની શરીર ખંડોમાં વિભાજિત થયેલું હોય આ રીતે ખંડો બનાવવાના અહીંયા પણ ખંડો ડાયજેસ્ટિવ સિસ્ટમ અહીંયા પુચ્છ સોડ આપી દઈએ
મેળ ના થાય. તો આ થયો લાળ ગ્રંથિ. કંઠનળી પછી જુઓ અન્નનળી અન્ન સંગ્રહ હાશય અને પેશણી ત્રણે ત્રણ ભાગોને સંયુક્ત રીતે અગ્રાંત્ર કહેવાય. અગ્રાંત્ર ઇઝ ઇક્વલ ટુ અન્નડી અન્ન સંગ્રહાશય અને પેશણી તરીકે ઓળખવામાં આવે. પેશણી પૂરી થાય એટલે અગ્રાંત્ર પૂરું થાય એટલે અગ્રાંત્ર ના મધ્યાંતર આનું નામ આપી દઈએ આપણે મધ્યાંતર. અગ્રાંતર અને મધ્યાંતર એક ભાગ એનો અગ્રાંતર બીજો ભાગ એનો મધ્યાંતર ત્રીજો ભાગ પશ્વાંતર આવશે. અગ્રાંતર મધ્યાંતર ના સંગમ સ્થાને એમ ટૂંકમાં છ થી આઠ અંધ નલિકાઓ હોય અથવા અતિયકૃત અધ્યાંત્રો તરીકે ઓળખવામાં આવે અહીંયા સંગમ સ્થાને. આ એક બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું યકૃત અધ્યાંત્રો અથવા અંધ નલિકાઓ જે પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે ઓછામાં ઓછી છ હોય વધુમાં વધુ આઠ હોય. હવે આને કહીએ આપણે શેષાંતર, આને કહીએ આપણે કોલોન, અને આ જે ભાગ સારો એને કહીએ આપણે મળાશય. તો શેષાંતર કોલોન અને મળાશય ઇઝ ઇક્વલ ટુ પશ્વાંતર ત્રીજો ભાગ કહેવાય. મધ્યાંતર પશ્વાંતર ના સંગમ સ્થાને આછા પીળા રંગની સો થી દોઢસો જેટલી માલપીતી અન્નલિકાઓ આવેલી હોય. માલપીતી અન્નલિકાઓ મધ્યાંતર અને પશ્વાંતર ના જોડાણ સ્થાને સોથી દોઢસો જેટલી માલપીતિયન નલિકાઓ આવેલી હોય છે. ઉત્સર્ગ એકમ તરીકે કામ કરે કહેવાય. ઉત્સર્ગ એકમ તરીકે કામ કરે જે હિમોલિમ્ફ માંથી વંદાના રૂટિનને શું કહેવાય હિમોલિમ્ફ વંદાનું બ્લડ વંદાના બ્લડને હિમોલિમ્ફ કહેવાય. હિમોલિમ્ફમાંથી ઉત્સર્ગ પદાર્થો દૂર કરે છે. એટલું અત્યંત્રો અત્યંત્રો ક્યાં આવેલા હોય અત્યંત્રો યાદ રાખવાનું અગ્રાંત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને. અગ્રાંત્ર અને મધ્યાંત્ર ના જોડાણ સ્થાને ખોરાકની અવર જવર થોડી થતી બતાડેલી છે. એમ ટૂંકમાં ખોરાક આ રીતે અવર જવર થાય. દાખલા તરીકે અહીંયા ખોરાક આવ્યો અહીંયા ખોરાક આવ્યો અહીંયા ખોરાક આવ્યો ખોરાક આ રીતે આગળ વધાય.
તો આ રીતે આખો વંદો વંદાનું પાચન તંત્ર સંપૂર્ણ હોય અગ્ર છેડે મુખ દ્વાર પશ્વ છેડે મળ દ્વાર અપૂર્ણ પાચન માર્ગ ધરાવતો પ્રાણી પૃથુકૃમી હતો મળ દ્વાર અને મુખ દ્વાર એક જ છેડે ખુલતા હોય એમ ટૂંકમાં અને સૌથી ઊંધો હતું યાદ હોય તો સોળ ત્વચીમાં એમ ખ્યાલ આવ્યો અગ્ર બાજુ મળ દ્વાર હતું પશ્વ બાજુ મુખ દ્વાર હતું એમ ટૂંકમાં એ બી એક હટકે લક્ષણ છે એમ સોળ ત્વચીનું તો સંપૂર્ણ પાચન માર્ગ ત્રણ ભાગોમાં વિભાજિત છે પહેલો ભાગ અગ્રાંત્ર અગ્રાંત્રમાં ત્રણની ચર્ચા કરવાની તમારે અગ્રાંત્રમાં કોનો કોનો સમાવેશ થાય તો અગ્રાંત્રમાં અન્નનળી અન્ન સંગ્રહાશય અન્ન પેશણી બીજો ભાગ લઈ લેવાનું મધ્યાંત્ર એના કોઈ ભાગ નથી ત્રીજો ભાગ લઈ લેવાનું પશ્વાંત્ર પશ્વાંતરમાં ત્રણ ભાગ પછી ચર્ચા કરવાની ત્રણ ભાગમાં શેષાંતર જે પ્રમાણમાં થોડું સાંકડું હોય પછી કોલોન આવે અને છેલ્લા મળાશય આવે આટલો આવે એમ તો વંદાના પાચન તંત્રમાં એક જોડ લાળ ગ્રંથિ જે મુખમાં ખુલતી હોય એ ગોવામાં આવેલ અન્નમાં ત્રણ ભાગોમાં વહેંચાયેલું હોય મુખ એક નલિકાકાર કંઠ નળીમાં ખુલે છે એટલે મુખ જે છે એ ક્યાં ખુલશે કંઠ નળીમાં ખુલે છે પછી અગ્રાંત્ર વિશે ચાલુ કરવાનું તમારે અગ્રાંત્ર બોલો અગ્રાંત્રમાં પહેલો ભાગ અન્ન નળી હા લખ્યું છે કંઠ નળીને અનુસરીને આવેલી સાંકડી નલિકામય રચના છે કોથળી જેવી રચનામાં કંઠ નળીને અનુસરીને આવેલ સાંકડી રચના છે જે ખોલેલા આ અન્નળી છે અન્નળી સાંકડી રચના કંઠ નળીને અનુસરીને જે ફૂલેલા ભાગમાં ખુલે છે જેને અન્ન સંગ્રહાશય કહે છે ફૂલેલો ભાગ થયો કહેવાય અન્ન સંગ્રહાશય ચલો એ થઈ ગયું પછી બીજો ભાગ લઈએ આપણે અન્ન સંગ્રહાશય બોલો અન્ન સંગ્રહાશય વિશે શું લખ્યું જો ખોરાકના સંગ્રહ માટે ઉપયોગી આગળ પેશણીમાં ખુલે છે તે ખોરાકનો સંગ્રહ કરે છે અને આગળ જઈ પેશણીમાં ખોલે છે ચલો પેશણી અવાયા ત્રીજા નંબરમાં પેશણી પેશણીમાં કાઇટીનના બનેલા છ ધાતુ હોય કાઇટીન એટલે આગળ કહી દીધું એનેસિટાઇલ ગ્લુકોઝેમાઇન જે ખોરાકના બારીક બનાવવામાં અગત્યનો ફાળો આપે પેશણીમાં બાહ્ય પટલ જાડું વર્તુળાકાર સ્નાયુનું બનેલું હોય અંદરનું પટલ જાડું ક્યુટિકલ યુક્ત હોય છે જે છ કાઇટીનની બનેલા ધાત ધરાવે છે બાહ્ય પટલ જાડું એનું બાહ્ય પટલ જાડું
વર્તુળાકાર સ્નાયુનું બનેલું અને અંતઃપટલ કાયટિનના છ દાંત ધરાવે છે. જે ખોરાકને બારીક બનાવવું ભૂક્કો કરી નાખાય ખોરાકને દાંત ધરાવે છે. પેશીમાં દાંત ખોરાક કણોનો બારીક ભૂક્કો કરે છે. એમ તો પેશણી ના દાંત ખોરાકને બારીક બનાવી ભૂક્કો કરે છે. સમગ્ર અગ્રાંત્ર ની અંતઃ સપાટી પર ક્યુટિકલ નું આવરણ આવેલું હોય છે. ચલો આ પેશણી વિશે બધું. એટલે અગ્રાંત્ર, અગ્રાંત્રની અંદરની બાજુ ક્યુટિકલથી આવરિત હોય છે. અગ્રાંત્ર મધ્યાંત્રના જોડાણ સ્થાને આંગળી જેવી મધ્યાંત્રો ઓર અંતરનલિકાઓ તો અગ્રાંત્ર અને મધ્યાંત્ર ના જોડાણ સ્થાને આંગળી જેવી 6 થી 8 સંખ્યા લખેલી છે. તમારે 6 થી 8 અંતરનલિકાઓ આવેલી હોય છે. જેના અન્ય નામો યકૃતીય અથવા જઠરીય અત્યંત્રો કહે છે. જેને યકૃતીય જઠરીય અત્યંત્રો કહે છે. જે પાચક રસનો એટલે પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે, પાચક રસનો સ્ત્રાવ કરે. એના કાર્યો થઈ ગયા કહેવાય. જે પાચક રસ અથવા પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે, બરાબર. તો આ થયું તમારા આખે આખો અત્યંત્ર. એટલે અહીંયા તમારે પૂરું થયું કહેવાય અગ્રાંત્ર. આ અગ્રાંત્ર પૂરું થયું કહેવાય. હવે અહીંયા હું ટાઇટલ આપું છું મધ્યાંત્ર. કંઠનળીના નામના આપણે પેલી બાજુ લઈ લઈએ એટલે સમય જાય. હા, આને કરી દઈશું આપણે કંઠનળી. કંઠનળી બીજો ભાગ લઈ લો હું, પાર્ટ બી. અને આપણે એ લઈ લઈએ. મધ્યાંત્ર વિશે કહ્યું છે નહીં એટલે અહીંયા સમય જશે. બીજો ભાગ મધ્યાંત્ર. અગ્રાંત્ર ગોચળામય મધ્યાંત્રમાં ખુલે છે. ચલો તે પશ્વાંત્ર કરતા સહેજ સાંકડું હોય. આમાં માલ્પીડિયન નલિકાઓ લઈ લેવાની. માલ્પીડિયન નલિકાઓ
માલ્પિડિયન નલિકાઓ વિશે અહીંયા લઈ લેવાનું તમારા. મધ્યાંત્ર અને પશ્વાંત્ર ના જોડાણ સ્થાને સોથી દોઢસો આછા પીળા રંગની માલપીટીય નલિકાઓ આવેલી હોય છે. કાર્ય એનું યાદ રાખો. શું કાર્ય કરવા? તો હિમોલિંગ એટલે બંધારણ રુધિર, રુધિરમાંથી ઉત્સર્ગ પદાર્થો દૂર કરે છે. મધ્યાંત્ર વિશે તમારું પૂરું થઈ ગયું. નિકાલમાં સહાયતા અપશ્વાંત્ર મધ્યાંત્રથી સહેજ પહોળું સી નંબર લઈ લઈશું આપણે. ત્રીજું અપશ્વાંત્ર ત્રણ ભાગોનો સમાવેશ થાય તે મધ્યાંત્રથી સહેજ પહોળું હોય છે. ત્રણ ભાગો ધરાવે બોલે ના ત્રણ ભાગો કયા લઈ લઈશું આપણે? તો ત્રણ ભાગોમાં શેષાંત્ર, કોલોન અને મળાશય. શેષાંત્ર, કોલોન અને મળાશય લખ્યું છે. પણ શેષાંત્ર કોલોન મળાશયમાં ભિન્નન પામેલું હોય છે. આ સાંકળો હોય એ દોર્યું છે ને, થોડુંક સાંકળો છે, આ પહોળો છે, સાંકળો પહોળો અને ફોળેલો. બીજું અહીંયા મળાશય મળદ્વાર વડે બહારની તરફ ખોલે છે તે મળદ્વાર વડે બહારની તરફ ખોલે છે. સોલ અબાઉટ ડાયજેસ્ટિવ સિસ્ટમ ઓફ કોક્રોચ વંદાનું પાચન તંત્ર. આકૃતિ ખાસ યાદ રાખવાની. હોમવર્ક ત્રણ વખત આકૃતિ દોરવી. વંદાનું પાચન તંત્ર. તો રફ ફટાફટ બોલ નાખેલો. વંદાનું પાચન તંત્ર સંપૂર્ણ હોય અગ્ર છેડે મુખદ્વાર, પશ્વ છેડે મળદ્વાર સેપરેટ ખુલતા હોય એટલે સંપૂર્ણ પાચન માર્ગ કહેવાય. વંદાની અંદર પાચન તંત્રના ત્રણ ભાગમાં ડિવાઈડ કરવામાં આવે, એ બી સી, અગ્રાંત્ર, મધ્યાંત્ર અને પશ્વાંત્ર તરીકે ઓળખવામાં આવે. મુખની અંદર, મુખની અંદરથી નીકળતી સાંકળી શું આવેલી હોય? કંઠ નળી. એક જો લાળ ગ્રંથિ આવેલી હોય જે લાળ રસનો સ્ત્રાવ કરે. લાળ ગ્રંથિ, લાળ રસ, એમાયલેઝ, ઉત્સેચકનો સ્ત્રાવ કરે. એક જોડ એટલે વંદામાં લાળ ગ્રંથિની સંખ્યા બે યાદ રાખવાની. ત્યાર પછીના આખા પાચન માર્ગના ત્રણ ભાગમાં ડિવાઈડ કરવામાં આવે, અગ્રાંત્ર, મધ્યાંત્ર, પશ્વાંત્ર. અગ્રાંત્રની અંદર ત્રણ ભાગ લેવાના, આંતરડી, અન્ન સંગ્રહાશય અને પેશણી. સાંકળી કંઠ નળીને અનુસરીને સાંકળી નલિકામાં આંતરડી આવેલી હોય એ આંતરડી પશ્વ છેડે પ્રમાણમાં વિસ્તરેલા એવા ભાગમાં રૂપાંતર પામે જેને અન્ન સંગ્રહાશય તરીકે ઓળખવામાં આવે. અન્ન સંગ્રહાશય અન્નનો સંગ્રહ કરવા માટે ખાસ મહત્વનો ફાળો આપે છે. અને અન્ન સંગ્રહાશય પશ્વ છેડે પ્રમાણમાં થોડોક ફૂલેલો હોય એવી પેશણીમાં ખુલ્લા પેશણીની રચના લઈ લઈએ આપણે. તો પેશણીમાં બાહ્ય પટલ હોય, વર્તુળાકાર સ્નાયુનો બનેલો હોય, જાડો હોય, અંદરની તરફ ક્યુટ કાયટીનના બનેલા છ દાંત આવેલા હોય જે ખોરાકના
બારીક બનાવી ભૂક્કો બનાવવાના કાર્ય સાથે સંકળાયેલો હોય તો અંક અણનળી અનસંકળાશન પેશણી ઇઝ ઇક્વલ ટુ અગ્રાંત્ર. સમગ્ર અગ્રાંત્રની અંતર સપાટી ઉપર ક્યુટિકલનું આવરણ આવેલું હોય છે. હવે આપણે લઈ લઈએ અત્યંતો અથવા અંતનલિકા અથવા યકૃતીય જઠરીય અંતનલિકાઓ પણ કહેવાય એમ. 6 થી 8 સંખ્યા યાદ રાખવાની. અગ્રાંત્ર અને મધ્યાંત્રના સંગમ સ્થાને 6 થી 8 જેટલા નલિકાકાર અથવા આંગળી જેવા પ્રવર્તો આવેલા હોય જેને અત્યંતો તરીકે ઓળખવામાં આવે, જે પાચક રસનો સ્ત્રાવ કરે છે. જઠરીય અથવા તો યકૃતીય અત્યંત્રો અથવા અંધ નલિકાઓ પણ કહે છે. ચલો પછી આપણે લઈએ મધ્યાંત્ર. મધ્યાંત્ર અગ્રાંત્ર અને મધ્યાંત્ર લઈ લઈએ તો અગ્રાંત્ર ગુજરામાં મધ્યાંત્રમાં, અગ્રાંત્ર ગુજરામાં મધ્યાંત્રમાં ખુલે છે. મધ્યાંત્ર એ પશ્વાંત્ર કરતા સહેજ સાંકડું યાદ રાખવાનું, પશ્વાંત્ર પહોળું યાદ રાખવાનું એમ. મધ્યાંત્ર પશ્વાંત્રના જોડાણ સ્થાને આછા પીળા રંગની 100 થી 150 જેટલી માલપીતીય નલિકાઓ આવેલી હોય, જે વંદાના હિમોલિમ્ફમાંથી રુધિરમાંથી ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કરવાના કાર્ય સાથે સંકળાય. છેલ્લો ભાગ તમારે લઈ લેવાનો. શેષાંત્ર કોલમ મળશે ઇઝ ઇક્વલ ટુ પશ્વાંત્ર તરીકે ઓળખવામાં આવે. પશ્વાંત્ર મધ્યાંત્ર કરતા સેટ પોળો હોય, શેષાંત્ર સાંકડું હોય, પછીનો ભાગ કોલમ આવે, પછી વિસ્તરેલું એવું મળશે. હવે મળશે મળદ્વાર દ્વારા પ્રાણી શરીરની બહાર ખોલે છે. આટલું એનું પાચન તંત્ર થયું. પ્રણામ સ્ટુડન્ટ, હું એસઆર ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ. આજે આપણે 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 7 એનો ભાગ 9 કોકરોચ વંદાનો અભ્યાસ કરીશું. એનું વૈજ્ઞાનિક નામ મેં તમને કીધું હતું, પેરીપ્લેનેટા અમેરિકાના. ઘણી બધી જાતિઓ હોય પણ આપણે સ્પષ્ટતા કરી દીધી. પાચન તંત્રનો અભ્યાસ કર્યો. આજે વંદાનું રુધિરા વિસરણ તંત્ર. વંદાનું રુધિરા વિસરણ તંત્ર એટલે એનું રુધિર પરિવહન તંત્ર. વંદાનું રુધિરા વિસરણ તંત્ર વંદો સંધિપાદ સમુદાયનું કીટક વર્ગનું પ્રાણીથી થયેલું છે. તમને પહેલા વંદાનું રુધિરા વિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું હોય છે. ખુલ્લા પ્રકારનું હોય છે. અન્ય ખુલ્લા પ્રકારના રુધિરાભિસરણ તંત્ર તમારે યાદ રાખવાના કીધા હતા. ખુલ્લા પ્રકાર સૌ પ્રથમ રુધિરાભિસરણ તંત્ર નો પૂરક સમુદાયના પ્રાણીઓમાં જોવા મળ્યું. અળસિયું રેતી કીડો ચડો, અળસિયું એટલે અર્થ વોલ, રેતી કીડો નેરિસ, જલજ નો પૂરક અભિચરણ પાદ ધરાવતું, અને જડો એટલે લીચ, LEECH લીચ, લીચ એટલે જડો અથવા તો હિરોડિનેરિયા નામ આપ્યું હતું. એટલે નીટમાં તમારે યાદ રાખવાનું, ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવતા પ્રાણીઓ તો ખુલ્લું તંત્ર શેમાં શેમાં જોવા મળે છે એમ. તો ખુલ્લું તંત્ર ધરાવતા હોય, ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર ધરાવતા હોય એવા સજીવોની અંદર મૂળભૂત રીતે તમારે મૂકી શકાય એક સંધિપાત સમુદાયના પ્રાણીઓ, બીજા નંબરમાં મૃદુકાય સમુદાયના પ્રાણીઓ, મૃદુકાયમાં સીડ્સ પાદીઓ સિવાયના બે પ્રાણી કાઢ નાખવાના મૃદુકાયની અંદર. કયા બે પ્રાણી કાઢ નાખવાના? તો ઓક્ટોપસ અને સેપિયા, ડેવિલ ફિશ અને કટલ ફિશ. આ બે પ્રાણી સિવાયના તમામ મૃદુકાય પ્રાણીઓમાં ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હોય. ઓક્ટોપસ અને સેપિયા એટલે કે ડેવિલ ફિશ અને કટલ ફિશમાં બંધ પરિવહન તંત્ર યાદ રાખવાનું. ત્રીજા નંબરમાં 16 ત્વચી યાદ રાખો, ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે. ચોથા નંબરમાં સામી મેરુદંડી યાદ રાખો, એ પણ ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે. સામી મેરુદંડી, સેકોગ્લોસસ અને બાલાનોગ્લોસસ, અને પુચ્છ મેરુદંડી યાદ રાખવાના.
આપણ ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. તો ખુલ્લું તંત્ર ધરાવતા પ્રાણીઓ, આ નીટમાં ક્વેશ્ચન એ ટાઈપનો આવશે, એમ પ્રાણીઓના નામ આપેલા છે, 20-25 પ્રાણીઓના નામ લખશે અને પછી પૂછાય પ્રશ્ન, આપેલ પ્રાણીઓ પૈકી ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવતા પ્રાણીઓની સંખ્યા કેટલી. આ ટાઈપનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. અથવા તો બીજી રીતે પૂછાય, પ્રાણીઓના નામ આપેલા છે એમાંથી કેટલા પ્રાણીઓમાં ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળતું નથી એમ. તો 5 યાદ રાખવાના, સંધિપાદ, મૃદુકાય, શુષ્ક્વચી, સામી મેરુદંડી અને પુચ્છ મેરુદંડી, આટલાની અંદર ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હોય. મૃદુકાયની અંદર શિશપાદીઓ સિવાયના મૃદુકાય લેવાના, એટલે મૃદુકાય મોલુસ્કામાં 2 પ્રાણીઓ કાઢી નાખવાના, ઓક્ટોપસ અને સેપિયા. ઓક્ટોપસ એટલે ડેવિલ ફિશ અને સેપિયા એટલે કટલ ફિશ. બાકી બધા પ્રાણીઓની અંદર ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર આવેલું હોય છે. તો નીટ ક્વેશ્ચન આ ટાઈપનો એક યાદ રાખવાનો, બહુ જ પૂછાય છે, અતિશય પૂછાય, એમ પ્રાણીઓના નામ આપેલા છે, પ્રાણીઓના ઉદાહરણ આપેલા છે, ક્વેશ્ચન આ ટાઈપનો લખતો નથી આખો, પણ આ ટાઈપનો ક્વેશ્ચન યાદ રાખવાનો, પ્રાણીઓના ઉદાહરણ આપેલા છે તેમાંથી ખુલ્લું પરિવહન તંત્ર ધરાવતા પ્રાણીઓની સંખ્યા કેટલી. ખુલ્લું પરિવહન તંત્ર ધરાવતા પ્રાણીઓની સંખ્યા કેટલી, કયા પ્રાણીઓ કાઉન્ટ કરવાના, શુષ્ક્વચીના, મૃદુકાયના, સંધિપાદના, સામી મેરુદંડીના, પુચ્છ મેરુદંડીના પ્રાણીઓ ગણતરીમાં તમારે લેવાના. અને બીજા બધા પ્રાણીઓ પણ લખેલા હોય, સછિદ્રના લખેલા હોય, પૃથુકૃમિના લખેલા હોય, કોષ્ઠાંત્રીના લખેલા હોય, કંકતધરાના લખેલા હોય, સૂત્રકૃમિના લખેલા હોય, આ બધામાં રુધિરાભિસરણ તંત્રનો અભાવ. સ્ટાર્ટ થયું હોય રુધિરાભિસરણ તંત્ર નો પૂરક, અને નો પૂરકમાં બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળ્યું હતું એમ. એટલે નો પૂરકથી ગણતરી તમારે લેવાની, ઠેઠ સસ્તન સુધીનું એમ ટૂંકમાં. એટલે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર, એટલે વંદાનું રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું હોય છે. વંદામાં તેમાં રુધિરવાહિનીઓ સુવિકસિત હોતી નથી, આ ટાઈપનું લખ્યું છે, અલ્પ વિકસિત હોય છે, રુધિરવાહિનીઓ સુવિકસિત હોતી નથી, અલ્પ વિકસિત હોય. શોર્ટમાં મારા મત મુજબ તો દેશી ભાષામાં કેવું હોય તો ધમની હોય, પરંતુ શીરાનો અભાવ હોય, શીરા જોવા ના મળે. વંદાના રુધિરના ખાસ નામ આપી દેવામાં આવ્યા, વંદાના બ્લડને શું કહેવાય એમ, તો વંદાના બ્લડને ખાસ યાદ રાખવાનો, વંદાના રુધિરને હિમોલિમ્ફ કહે છે. વંદાના હવે પછી આખી શોર્ટનોટમાં હિમોલિમ્ફ શબ્દ આવતો, હિમોલિમ્ફ કહે છે, એટલે વંદાના બ્લડનું નામ આપવાનું, નામ યાદ રાખવાનું તમારે હિમોલિમ્ફ. વંદાના રુધિરને હિમોલિમ્ફ કહે છે, એની દેહગુહાને, વંદાની દેહગુહાને દેહગુહા એટલે શરીર ગુહા ને રુધિર ગુહા પણ કહે છે. અને દેહ ગુહા રુધિર ગુહા તરીકે વર્તાય એમ, કારણ કે શરીરમાં જ્યાં બી પોલાણ હોય ત્યાં બ્લડ ભરેલું હોય એમ. જ્યાં આપણામાં એવું ના હોય, આપણામાં શરીરમાં પોલાણ હોય ત્યાં બ્લડ ના હોય એમ, ટૂંકમાં કે આપણામાં જઠરમાં પોલાણ હોય તો બ્લડ ના હોય, જઠરની દિવાલમાં બ્લડ હોય. પણ વંદાના શરીરની, વંદાની દેહ ગુહાને રુધિર ગુહા કહે છે, કારણ કે એની દેહ ગુહા ઓલવેઝ રુધિરથી ભરેલી હોય છે એમ ટૂંકમાં. તો હિમોલિમ્ફ દેહ ગુહામાં પરિવહન પામતો હોય છે, હિમોલિમ્ફ દેહ ગુહામાં પરિવહન પામે છે.
અને એના હિમોલિમ્ફ ની અંદર બ્લડ ની અંદર તમારે કેવું હોય તો હિમોલિમ્ફ બે ભાગમાં ડિવાઈડ થયેલું હોય હિમોલિમ્ફ તેમાં રંગવિહીન હિમોલિમ્ફ બરાબર રંગહીન પ્લાઝ્મા રંગહીન પ્લાઝ્મા હોય અને હિમોસાઇટ્સ બે કોષો આપેલા છે હિમોસાઇટ્સ રંગહીન પ્લાઝ્મા વત્તા હિમોસાઇટ્સ એટલે રોધિરના કોષો જસ્ટ લાઈક ડબલ્યુબીસી જેવા હોય ભક્ષક કોષો તરીકે વર્તતા હોય એટલે શ્વેત કણો હોય રક્ત કણો ના હોય એટલે એનો પ્લાઝ્મા જે હોય પ્લાઝ્મા એટલે આપણામાં રુધિર રસ વત્તા રુધિર કોષો રુધિરના એવા બે ભાગ પડે તો વંદામાં રુધિર જ છે હિમોલિમ્ફ એટલે વંદાનું બ્લડ તો એ રંગહીન પ્લાઝ્મા અને હિમોસાઇટ્સ ધરાવે છે અને હૃદય વંદાનું હૃદય ઘરણી આકારના નલિકાકાર 13 હૃદ ખંડો નો બનેલો છે અને શરીરની આપણા કરતા ઊંધો હોય મેરુદંડી પ્રાણી છે આપણા મૃદિરાભિસરણ તંત્ર અથવા હૃદય આપણા શરીરની વક્ષ બાજુએ હોય આપણું ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય એટલે મેરુદંડી પ્રાણીઓમાં ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ રુધિરાભિસરણ તંત્ર વક્ષ બાજુએ એમ જ્યારે અમેરુદંડી પ્રાણીઓ હોય એમાં ઊંધો હોય ચેતાતંત્ર વક્ષ બાજુએ હોય રુધિરાભિસરણ તંત્ર પૃષ્ઠ બાજુએ હોય અને શરીરની પૃષ્ઠ બાજુ પૃષ્ઠ મધ્ય લંબ અક્ષે ગોઠવાયેલ હોય છે 13 નલિકાકાર હૃદ ખંડોનું બનેલું હોય દરેક હૃદ ખંડ હવે આપણે આકૃતિ ત્યાં આગળ દોરશો દરેક હૃદ ખંડ ઉપરથી સાંકડો અને નીચેથી પહોળો હોય છે આકૃતિ આપણે પછી ડ્રો કરીએ અને હૃદખંડની બંને બાજુ હૃદખંડની બંને બાજુ વાલ્વયુક્ત છિદ્ર હોય છે જેને મોસ્ટ ટાઈમ બી શબ્દ અહીંયા મોખિકા કહે છે જેને મોખિકા કહે છે હૃદખંડોના સંકોચન હૃદખંડોના સંકોચન અને વિકોચન માટે આવેલ સ્નાયુને પક્ષસમ સ્નાયુ કહે છે આપણામાં વાલ્વ હોય આપણા હૃદયમાં કેવા વાલ્વ હોય તો ત્રિદલ વાલ્વ દ્વિદલ વાલ્વ દ્વિદલ વાલ્વનું બીજું નામ મિત્રલ વાલ્વ અર્ધચંદ્રાકાર વાલ્વ આવા આપણા હૃદયમાં વાલ્વ હોય એમ વંદાના હૃદયમાં આવેલા વાલ્વને મુખિકા કહેવાય એમ મુખિકા શબ્દ આઈએમપી એમ અને મસલ્સ આ મુખિકા શબ્દ આઈએમપી અને સ્નાયુ આપણામાં હૃદયમાં રજ સ્નાયુ હોય એમ વંદામાં એના પક્ષસમ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે જે હૃદખંડોના સંકોચન વિકોચન માટે જવાબદાર કહેવાય અગ્ર છેડે ખુલ્લો અને પશ્વ છેડે બંધ હોય હૃદખંડ રુધિરાભિસરણ તંત્ર અગ્ર છેડે ખુલ્લું અને પશ્વ છેડે બંધ હોય છે રુધિરનું પરિવહન
એક જ દિશામાં એટલે કે પશ્વથી અગ્ર દિશામાં થાય છે. એટલે પહેલા એમાં રુધિર મહાકોટરમાં આવેલું હોય, એક લાંબુ સ્નાયુ નળી જેવું ઉરસ અને ઉદરના મધ્ય પૃષ્ઠ રેખા ઉપર આવેલું હોય, ગરણી આકારના હૃદખંડોમાં વિભેદિત બંને બાજુ મુખિકા. હવે એના હૃદખંડો આપણે કરીએ તો 13 હૃદખંડો આવેલા હોય, નાના નાના 13 હૃદખંડો. એટલે દાખલા તરીકે આપણે ફિગર ડ્રો કરીએ તો ફિગરની અંદર જુઓ આ ટાઈપની આકૃતિ દોરવાની, આ હૃદખંડ. આ એક રથખંડ થયો, આ ટાઈપનો બીજો રથખંડ, ત્રીજો રથખંડ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, દસ, અગિયાર. આ ટાઈપના 13 રથખંડો આવેલા હોય, 11 થયા, 12 અને 13, 12 અને 13. આ રીતે 13 રથખંડો આવેલા હોય નલિકાકાર. દોર્યું આપણે દરેક રથખંડનો આગળનો છેડો સાંકડો દોર્યો એમ, અને પાછળનો છેડો પ્રમાણમાં પહોળો દોર્યો એમ ટૂંકમાં. આ વંદના શરીરની આપણે બોર્ડર બનાવી દઈએ. આ સ્પર્શક હોય, હવે આખે આખી બોર્ડરમાં આ ટાઈપની રચના થઈ બરાબર. અહીંયા પુચ્છ 16 જેવી રચના આપી દઈએ આપણે. પણ શરીર આખું ખંડોમાં વિભાજિત થયેલું હોય, એટલે આ શરીરની અંદર આવેલા ખંડો 19 ખંડોમાં વિભાજિત એનું શરીર કીધું હતું આપણે. આ ટાઈપ એ પ્રમાણે આ બાજુ ખંડો બનાવો. 19 ખંડોમાંથી આપણે 6 ખંડો શીર્ષ પ્રદેશમાં, 3 ખંડો ઉરસ પ્રદેશમાં, 10 ખંડો ઉદર પ્રદેશમાં ગોઠવાયેલા હોય એવું આપણે કીધું હતું. આ ટાઈપ તો આ આખું એનું બોડી થયું એમ ટૂંકમાં. અને 13 રથખંડો દોર્યા કહેવાય. દરેક રથખંડની નીચેની બાજુએ વાલ્વયુક્ત છિદ્રમય રચના અને તમારા પક્ષસમ સ્નાયુઓ દોરીને આપ્યા છે એમ, પક્ષસમ સ્નાયુઓ એમ, મસલ્સ. તો આ પક્ષસમ સ્નાયુ એમ જે હૃદયના સંકોચન વિકોચનમાં અગત્યનો ફાળો આપે. રથખંડોના સંકોચન વિકોચનમાં જેમ આપણામાં આવશે રથ સ્નાયુ, સ્નાયુ પેશી ભણશું, નિકેલમાં સ્નાયુ પેશીમાં તમારા કંકાલ તંત્રમાં આવશે. આ ટાઈપના પક્ષસમ સ્નાયુઓ આવેલા હોય જે રથખંડોના સંકોચન વિકોચનમાં અગત્યનો ફાળો આપે છે. બસ આ રીતે પક્ષસમ સ્નાયુ.
આ રીતે તો શું થયું કહેવાય પક્ષમ સ્નાયુઓ રથખંડો નામ નિર્દેશન અને પહેલી જે ધમની છે એના અગ્ર મહા ધમની તરીકે ઓળખવામાં આવે આજે ભાગ સાનું હું નામ નિર્દેશન કરીશ અગ્ર મહા ધમની આ દોરે અમે બધા પક્ષમ સ્નાયુ અને એ સિવાયના અંદર જે બધા દોર્યા એ બધા આ બધા જે દોર્યા આપણે તેલ રદ ખંડ દરેક રદખંડના નીચેની બાજુ દરેક રદખંડની નીચેની બાજુએ વાલ્વયુક્ત છિદ્રમય રચના આવેલી હોય એ વાલ્વયુક્ત છિદ્રમય રચનાને કહેવાય મુખિકા વાલ્વયુક્ત છિદ્રમય દરેક રદખંડની અંદર હોય આ જે છે એનો ભાગ આટલો ભાગ એના આપણે મહાકોટર તરીકે ઓળખીએ મહાકોટર તો રુધિર ક્યાં બ્લડ બ્લડ ક્યાં હોય તો બ્લડ અહીંયા આગળ ફરતો હોય મહાકોટરમાં પહેલા મહાકોટરમાંથી બ્લડ જાય વાલ્વયુક્ત છિદ્રમય રચનામાં જેને કહેવાય મુખિકા મુખિકામાંથી પછી બ્લડ જશે હૃદખંડમાં અને હૃદખંડમાંથી પછી સંકોચન થવાના પક્ષમ સ્નાયુના સંકોચન થવાના કારણે એ અગ્ર મહાધમની થઈ અને ફરી પાછું એટલે ફરી પાછું એ રીતે ક્યાં આવે મહાકોટરમાં આવે એટલે રૂપે વંદામાં મોસ્ટ આઈએમપી વાક્ય આવ્યું વંદામાં રુધિર પરિવહનનો માર્ગ રુધિર પરિવહનનો માર્ગ શું થયો કહેવાય વંદામાં તો વંદામાં રુધિર પહેલા હોય મહાકોટરમાં મહાકોટર તમારે આપેલું છે રુધિર મહાકોટરમાંથી હૃદયમાં મુખિકા દ્વારા ત્યાંથી મુખિકા ત્યાંથી હૃદયમાં હૃદખંડ ત્યાંથી વહન કરવાનું દબાણ સહિત અગ્રભાગે મહાકોટરમાં પાછું પડે છે એટલે અહીંથી રુધિર આગળ જશે અગ્ર મહાધમની ત્યાંથી પાછું મહાકોટરમાં આ રુધિર પરિવહનનો માર્ગ મહાકોટર મહાકોટરમાંથી વાલ્વયુક્ત છિદ્રમય રચના જેને મુખિકા કહેવાય અને ત્યાંથી પછી ઉપર જાય મહાધમનીમાં અહીંથી પછી બહાર નીકળે એમ મહાધમનીમાં થઈ અને હૃદકોટરોમાં રુધિરનું વહન થાય તો આ રુધિર પરિવહનનો માર્ગ રુધિર મોસ્ટ આઈએમપી વંદાના રુધિરાભિસરણ તંત્રમાં રુધિર મહાકોટરમાંથી હૃદયમાં સેના દ્વારા પ્રવેશે છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વંદામાં રુધિર મહાકોટરમાંથી હૃદયમાં સેના દ્વારા પ્રવેશે છે તો આન્સર રહેશે વાલ્વયુક્ત છિદ્રમય રચના જેને કહેવાય મુખિકા એનો આન્સર રહેશે વાલ્વયુક્ત છિદ્રમય રચના જેને કહેવાય મુખિકા તો આ વંદાનું રુધિરાભિસરણ તંત્ર આકૃતિ તમારા હોમવર્કમાં બે વખત દોરવાની આ એનું ટોટલી રુધિરાભિસરણ તંત્ર થયું એમ ખુલ્લું તંત્ર તો સંધિપાદ મૃદુકાય શીર્ષ પાદ્યુ સિવાયના
સોળતવચી સામે મેરુદંડી અને પુચ્છ મેરુદંડી લઈ લેવાનું. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર 13 રથ ખંડોનું બનેલું કહેવાય, એ ખાસ યાદ રાખવાનું. શરીરની પૃષ્ઠ મધ્ય રેખા ઉપર લંબ અક્ષે ગોઠવાયેલું કહેવાય. માનવ શરીરની પૃષ્ઠ મધ્ય રેખા ઉપર લંબ અક્ષે ગોઠવાયેલું એનું રુધિરાભિસરણ તંત્ર કહેવાય. આખે આખું લંબ અક્ષે ગોઠવાયેલું એમ ચલાયો. અને ખાસ આઈએમપી ક્વેશ્ચન આ ક્રમ વંદામાં રુધિર પરિવહનનો સાચો માર્ગ કયો? તો રુધિર પ્રથમ મહાકોટરમાં હોય, મહાકોટરમાંથી આ બધા પક્ષમ સ્નાયુ હોય એનું સંકોચન વિકોચન થાય ને એટલે રુધિર પશ્વથી અગ્ર દિશા તરફ આગળ વધે. આનું સંકોચન વિકોચન થવું જોઈએ એમ. તો રુધિર પશ્વ દિશાથી અગ્ર દિશા તરફ આગળ વધે. અગ્ર બાજુએ અગ્ર મહાધમની લઈ લીધી આપણે. રુધિર પરિવહન રુધિર પ્લસ રુધિર એટલે શું હોય? શું રુધિર કો અથવા તો હિમોલિમ્ફ કો એમ. રુધિર રુધિર નામ આપો અથવા તો એને હિમોલિમ્ફ તરીકે પણ ઓળખવામાં આવે એમ. વંદાના બ્લડના પહેલા જ મેં કહી દીધું શું કહેવાય? હિમોલિમ્ફ. તો વંદામાં રુધિર મહાકોટર, મહાકોટરમાંથી રુધિર મુખિકા, મુખિકામાંથી હૃદય, હૃદયમાંથી અગ્ર મહાધમનીમાં થઈને ફરી પાછું એટલે અહીંયા દબાણ સાથે એમ. રથખંડમાં દબાણ સંકોચન વિકોચન થાય પક્ષમ સ્નાયુઓનું એટલે પક્ષમ સ્નાયુઓ સંકોચન વિકોચન પામશે એટલે સ્વાભાવિક દબાણ ક્રિએટ થશે. અને આ રથ આ રથખંડ સંકોચાય એટલે ઉપરના રથખંડમાં ઉપર 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 એમ કરતા કરતા ઠેઠ શેષના ભાગ સુધી એટલે પહેલા મહાકોટર, મહાકોટરમાંથી મુખિકા, મુખિકામાંથી રથખંડ, રથખંડમાંથી અગ્ર મહાધમની, અગ્ર મહાધમનીમાંથી ફરી પાછું મહાકોટરમાં. વંદાના રુધિરાભિસરણ તંત્રમાં રુધિર પરિવહનનો સાચો માર્ગ જણાવો. તો વંદામાં રુધિર પરિવહનનો માર્ગ મહાકોટર. બીજો ક્વેશ્ચન અહીંયા મેં લખ્યો જ છે. વંદામાં રુધિર મહાકોટરમાંથી હૃદયમાં સેના દ્વારા પ્રવેશે છે? તો આન્સર મુખિકા. બીજો આઈએમપી ક્વેશ્ચન વંદામાં રુધિર પરિવહનનો માર્ગ. ત્રીજો આઈએમપી ક્વેશ્ચન ખુલ્લું તંત્ર ધરાવતા સજીવોના ઉદાહરણ. તો સંધિપાદ, મૃદુકાય, શીર્ષપાદીઓ સિવાયના, સોળત્વચી, ખાલી મૃદુકાયમાં નોંધ કરીને લખી નાખવાનો અહીંયા. મૃદુકાય પ્રાણી જેવા કે ઓક્ટોપસ, અને સેપિયામાં બંધ પરિવહન હોય. આ સિવાયના તમામની અંદર, મૃદુકાયની અંદર ખુલ્લું તંત્ર તમારે યાદ રાખવાનું. ખ્યાલ તો આ વંદાનું રુધિરાભિસરણ તંત્ર આપણે કમ્પ્લીટ કર્યું. મોસ્ટ આઈએમપી